મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. આજના 8 જેવું થયું ને, અને આજ આપણે આગતરા જીરામાં 99% આપણે જીરું પાડવાનો દિવસ કરી દેવું. હજી જો આમ તમને લીલું તો લાગે, પણ આપણે ઓલું બે પારિયા પાયા હતા ને એ જરાક જોઈ આવી જોઈ લઈએ. બહુ લીલો રાખીએ તો આજ નથી રહેવા દે, થોડું ચાલુ કરી તો થાય ઓછું કામ. અમે કંઈ જમાવટ જેવું થશે નહીં, એ અહીંયા થોડુંક છે હલામું, બાકી તો આ બધું તો હું ખાલી કહેવાનું છે, ભેગું કરવું જો હે. એટલે આજ જો આકાશ જરા જરા આવી, બહુ નથી આવી, કાલ તો જરાય નથી આવી, આજ વળી જરા જરા આવી, પણ આજ આવી નહીં, નડે નથી. અને બપોર પછી આપણે ભાગવારી વાડીમાં પાછો દવાનો રાઉન્ડ મારવાનો છે. એનું કારણ ગેલેલિયાના આપણે બે રાઉન્ડ લેવાના હતા, પણ એક જ લીધો, બીજો લેવાનો નથી. ઓલા વરસાદ આવી ગયો ને પછી મારવો તો ગેલેલિયાને માર દીધો પછી પાવડર. એટલે મેળ આવે ને તો બપોર પછી ગેલેલિયાને રાઉન્ડ લઈ લે તો વાંધો ના આવે. આ બધું દિનેશભાઈને જીરું ગયો, નામે પીરું મીંડું પડવાનું, કૂતરા રખડ્યા હતા આમાં. આ જો ઉપાડી લેવા જેવું છે, આમાં કોઈ દમ નથી હવે. આ બે પારિયા આમાં જે લીલા દાણા છે ને સુકાવા દેવું ને તો ઓલું હા હાથમાં નહીં આવે સુકારા વાળું. એટલે બાપુ વરસાણે દૂધ લેવા ગયા, આવે તો જરાક પૂછી અને આમાં મંડાઈ રહી, કારણ કે પછી આ જો દાણા સુકાવા દેવું ને આ છોડવા, આ જો સુકાવા દેવું ને તો આ પછી જરાય હાથમાં જ નહીં આવે. એટલે આવા લીલા છે 15-20%, બાકી બધું સુકાઈ ગયેલું જેવું જ છે. તો તમે વિડીયોમાં જોડા રહેજો, ચાલુ કરી તો બતાવી, અને ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો ફાઇનલી આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું છે, પણ આથરા હાવ લીલા હેવાર દીવા થાય એમ કરી લેવું લાગે, બતાવું તમને હમણાં. જોઉં જોઈ અને પાછા ઠામ ઘાટા થાય ને, બપોર સુધીમાં બે હેરાન થાય તો બહુ કહેવાય. હે સિટિંગ ક્યાંથી રહેવા દયા ભાઈ, હું તો લીલો દેખાડો, હવે તો દેખાડવું પડે ને બાપુ. કીધું કે હવે રહેવા દે, રહેવા ક્યાંથી દે, ખર્ચો ઉપાડવાનો છે આપણામાંથી, લાવવું કંઈક છે. આમ આમ એમ થાય હવે હાવ પાકી ગયું જો, અને ઉપાડ્યું તો હાવ આમ લીલું હેવાર. એનું કારણ છે ઓલા જે દાણા લીલા હોય ને બહુ દેખાય, અને સુકાઈ ગયું સુકાઈ ગયું, બહુ ઉપાડી જ નાખું કે પછી યા પાથરા છે એવા હેરા થાય લીલા, બીજી માં કઈ ફેર નહીં પડે. લીલા છે એ પાકવા દેવું ને તો આ હાવ લોલો થઈ જાય લોટ, કાયમ હવે બે કલાક ઉપાડી જ્યાં સુધી ઠાર રે ને ત્યાં સુધી. અત્યારે 11 વાગી ગયા છે, અને છોક અત્યારે આમાં ઉપાડ્યા છે, હજી હાલે છે ઉપાડવાનું. અને એમાં છે ને મહી ને થ્રીપ બહુ ઉડે, એટલે એમાં તો એવા દવા સાટવી નથી, કારણ કે હવે એમાં કંઈ છે નહીં હાલ હાજો. અને આ જીરા મગની ભેગા ભેગા આપણે જોઈ લઈએ, જો બહુ એમ હોય ને તો ગામમાં જવું હતી દવા ભેગા ભેગા લઈ આવી એની જીવાતની. અને ભાગવારીવાડીમાં જોવા જાવું, એમાં આપણે બપોર પછી રાઉન્ડ મારવાનું ગેલેલિયાનો, એમાં જીવાત બીવાત હોય તો ભેગી નાખી દઈ, એટલે ફોન પોસા દેડવા ઘણી ઘણી. આમાં જ ભાઈને ફોન આવ્યો હતો કે આવા ફાકી ખાઈ જાય, આવા જરા અહીંયા જઈ આવું, પછી અમને જઈ આવું પછી ગામમાં.
એવા હામદ ભાઈ અહીંયા શેરા બનાવે છે, એને કહું તું હે ને શેરા હે ને ગીલતો જજે, ને રાતની રાતી ઉપડી જશે પછી કેતો નહીં હે, એવું થોડું હોય. મારે તો હે ને હેરા સાથે નહીં, એટલે હવે ઈ ચાલુ કરું રાતી રાતી હે ને ટુકડા હોય ને હેરા માપસર ના છે લે ને વહેલ પ્રમાણે નામે છે. કેટલાક થશે આમ હિસાબ કરીને તો હાવ હોર વાળું જીરું હોય ને તો એકખો અહીં ખેરા થવા જાય. બધું થઈ ને 15 મણ તો થવું તો થઈ જાય. ચાર વીઘા નું હોય પૂણા 4 થઈ જાય, વાંધો નહી આવે. ખંજવાર આવે ઉપાડવામાં ના ઉપાડે તું ખંજવાર આવે બીજા ઉપાડે થી. જીરું એટલે કાશું હોનું તારું લે ને, એ તો બધું ઠીક આ બ્યાણ ના પૈસા દઈ દે ગયો વેલરો હવે એમ. હાલો મારે હજી આપડે ભાગવારી વાળી જોવા જવું છે જીરું. આજે જો સાટા આવે એવું થઈ ગયું વાતાવરણ, હાવ ઘારિયા વાદરા બગડી ગયા. નબળું નબળું ઉપાડી તું હોશિયાર લે ને, હવે હું ફાકી ખોલ ના વિડીયો બંધ કરી. હાલ આપડે આવી ગયા ભાગવારી વાડી માં, હવે આ જીરા માં બીજો કઈ વાંધો નથી, પણ થ્રીપ છે મહી છે એટલી બધી નથી. પીળા કલરની થ્રીપ આવે ને એ છે, તમને બતાવવાની ટ્રાય કરું જરાક. કપડા માથે કરીને તો દેખાશે ને નહીં દેખાય. જો આ ઝીણી ઝીણી છે, બહુ નથી, ક્યાંક વધારે છે ને ક્યાંક ઓછી છે. બાકી તો છે ને આવું ગાડીઓ પવાનું ને જીવાય થાય વગર એ જ નહીં, એટલે થ્રીપની દવા ભેગી લેવાની થાય લેતા આવી. પૂણા 3 વાગી ગયા ને બીજું, હાલો આપણે ભાગવારી વાડીમાં બેરલ ખાલી છે, બેરલ ભર લઈને તો પછી 4 વાગે આવીને તો સટાઈ જાય દવા વેલાની. ઓલે ફેરે જરાક મોડું છું, 5:30 વાગે ચાલુ કરી દીધું, 7:30 8 વાગે ખૂટી હતી. આજ વહેલું આવવાનું પ્લાન હતો, પણ અહીં પૂગ્યું તો લાઇટ વહી ગઈ. હવે તો લાઇટ આવે ત્યાં બેરલ ભરાય તી પછી હવે આગળ કામ વધે. અને જીરું તમને બપોરે દેખાડી દઉં, દવા હું લેવો હું આજ ફેર ખાલી ગેલેલી જ મારવી, બીજી કંઈ ભેગી નથી મારવી. દવા લેવો જ છું જીવતની ત્રીપની. પૈગે વાળો ભાઈ કહે તમે ગેલેલી હોય શું છે જીવતની દવા બધી ભેગી નાખો એટલે ઘીમાં ગાહલે નાખો એવું થાય છે. બેમાં દેખાય નહીં કે કંઈ હેરકો રિઝલ્ટ ના મળે, અને કે 2 દિન ગાળે નોખી નોખી સાટો ને તો હરાય કે ગણ સારું કરે. તમે કંઈ વાંધો નહીં તો આજે હોય ને આપણે ગિલેલિયન રાઉન્ડ લઈ લઈએ, બધી પછી થ્રીપનો રાઉન્ડ લઈ લઈએ. થ્રીપ કંઈ એવી બધી છે નહીં, ક્યાંક ક્યાંક ઓર્ડરમાં વધારે અને પારે પારે છે એટલે બધી કંઈ વાંધો નહીં આવે. આજ ખાલી ગિલેલિયાનો રાઉન્ડ લઈ લઈએ. ગિલેલિયન રાઉન્ડ આપણે લેવો તો વહેલો, પણ સાટા છે નહીં, એમાં બધું બખડાઈ ગયું, આખું ટાઈમિંગ વિખાઈ ગયું, એટલે હવે ગિલેલિયાનું મોડું થાય એટલા માટે ગેલેલિયાનો રાઉન્ડ મોરથી લઈ લઈ પછી બેદી કરીને બીજો બધો. હવે લાઇટ આવે ને તો જાઉં, સાહેબ પીધો ને સા પીધા વગર ના આવ્યું, મારો ગયો ભરી આવું લાઇટ છે તે અહીં પી ગયું, લાઇટ વહી ગઈ. વાત જાઉં થોડીક વાર ને પછી જાઉં ઘેર. મિત્રો પૂણા 4 થયા ને આપણે બેરલ પણ ભરાઈ ગયું હોય ને તો પણ દવા પણ લીવો ગલુડી આવી જો અહીંયા જરાક તોડી નાખી કોથી, એટલું પાણી નીકળે છે તો આપણે વેલાની દવા સાટવા માંડી તો વાંધો ના આવે. દવાની કોઈ આટો મારે પણ તો એ થોડું થોડું નીકળે,
દવામાં આપણે બેરેલીઓ છે તમને કીધું જ છે, ભેગું હોય પોટાશ 0050 બતાવું તમને ભેગું જો. તો એક તો આપણે ગેલેલીઓ બરોબર 22.52 પ્રાયોક્સ્ટોબિન, આહે ફેરટી મેક્સ કરીને છે એનપીકે 0050 અને આ કંઈક 2 ગ્રામ જેવું આવે, કિલ્લામાં આવે પણ આ કંઈક હાઈ ક્વોલિટીનું એમ કે પ્રોગ્રામ લાવું કંઈક આવે મીઠા જેવું. આનાથી દાણો હોય ને ભરાદાર ને શાઇનિંગ વાળો ને કાંઈ વજનદાર ને કહેતા હોય આમાં જરાક ભરાઈ ગયો પડશે. અને આ 200 ગ્રામ પર એકર લખેલ જ છે, 200 ગ્રામ પર એકર 2.5 વીઘામાં કરવાનું છે. આજુ વખતે આપણે 2.5 વીઘામાં 12 પંપ કરવાના હે, ઓલે પહેરે 12 કર્યા હતા, આજુ પહેરે 12 પંપ કરવાના છે. તો આને એકને આપણે જરાક તેલમાં ઉગાડી નાખી, બાકી તો આ બે સ્ટીકર છે ધાનુકા કંપનીનું વેટશીટ કરીને છે, એ થોડુંક જ છે અને આ એ થોડુંક જ છે. એટલે આ પૂરું થઈ જશે ને પછી આપણે આનો ઉપયોગ કરવાનો છે. બધા કહેતા હોય કે આમાં જ આકાર ઓછી બેસે, પણ મને એવો કંઈ આપણે આખી ડબલી જો એટલી વાપરી પણ એવું કંઈ મને જાણવા ન મળ્યું કે આમાં જ આકાર ઓછી બેસે. એટલે એ બધી ખોટી વાતો છે. સ્ટીકર સ્ટીકરનું કામ કરે, ઝાકર બાકરનું નથી કરતું એ, એટલે મને ખબર પડે આમાં. બાકી જે જીને કરતા હોય એને કરતા હોય, આપણે આવું ઉપયોગ કરવાનો. આખી ભેરી દી આવું જે એ કંઈ મને ફેર ના દેખાણું સારું પાણી છે ને કયું ગપ્પા લારી કરજો દવા છાંટવાનું સારું. મિત્રો રાત 5:30 થયા છે, દિવાળી 5:30 અને ચા આવ્યો છે, બાપુ ચા લઈને આવ્યા છે અને એ આમ જીરું જોવા ગયા છે. ફટાફટ ચા પી લે, હજી આપણે 5 પંપ છાંટવાના છે બાકી. અને આ બાજુ જો જીરું આપણે પહેલી તારીખે દવા છાંટતો જો નહીં ભાઈ, આજની ઉપાડે નહીં શું થોડું ઘણું હોય, ટૂંકમાં આમ નથી ઉપાડતા, જરાક બગાડ જેવું બેસી ગયું એટલે જરાક કાસું થશે પણ ઉપાડ નાખે. એમાં લ્યું ને મૂર્તા વરસાદની બધી બાજુ બગાડ નાખી, નામી ઘેરા હતા ને એમાં અસર થઈ ગઈ જરા જરા, વરસાદની ઝાકર વરસાદની ઝાકર એ નડ્યું બહુ, સાટા બહુ નડ્યા, ઝાકર તો આવતી જ, પછી એક દી પાલર પાણી પીડ્યું ને બહુ નડ્યું. એટલે એ ભાઈ જો હવે સાવ કાસા પોસા જેવું છે, ટૂંકમાં હોય 100% નથી પાક્યું, 20% જેવું કાચું હતું ને ઉપાડી નાખ્યું. હજી તો બહુ લીલું હોય ને એ રહેવા દીધું, પણ એ બધું કંઈ એમાં ન પડે લાંબો. ચાલો સા પી લઉં બસ મંડાઈ રહું. બાપુ ગુમરો માર લીધો આખા જીરામાં, અમે એવું બહુ અહીંયા જોઈએ નહીં રાખજો, હા પાછું ઉકળશે એ નહીં ઉપાડવું. ના રે ના તમે આવજો જ નહીં થોડાક દે અહીંયા, હવે બાકી રેડી છે ને આમ કઈ વાંધો નથી, ત્યાં ઓર્ડર માં વેલા નથી વધતું નથી ઓર્ડર માં, ક્યારે ક્યારે આમ જરાક અસર થઈ ગઈ છે વેલા થી છે વધતું નથી એટલે હવે પકડાઈ ગઈ, નકતી આ વસ્તુ નારી અબ જાય પવન ભેગું. હવે વધે તો કઈ નક્કી નહોતું ના વધે, હવે હવે અમે જીરું જો હવે ઓલું થવા માંડ્યું, જરા કઈ દો કોણ જીરું હોય ને તો એ વધારે બિકરી કઈ તો બાજ એ કાર્યો નથી લાવો, ઓર કાર્યો નથી, કાર્ય હોય તો વસ્તુ નારી. તો એ આપણે બસી ગયા, આપણે એટલા બધા સાટા નથી નીકળ્યા, નાખે બીક તો હતી આમાં, એટલું બધું નથી નુકસાન થાય આ જીરામાં. 65 છે હજી
સાચવી તમારે કે અવારના બરફમાં એક કઈ પણ નથી થાય કઈ તો પ્રથમ જાય છે કે દી ખાસર વાત નથી થાય તે અવાર પાણી થાય છે નથી થાય તી એક જ પ્રૂફ સાઈટો તો વેલણી નો મને ખબર છે બાકી દવા જ નથી થાય તેવા તમે સાઈટી નથી થાય મને ખબર છે હવે હું થોડા ખાવ છે થોડા ખાવ છે ને વળી જહ લઈ જવો જહ હવે ના લેવા દઉં વાંધો ના વાર બહુ લાગી બાર પંપ કર્યા ધીરું ધીરું બહુ હાલવું પડે વાંધો ના આવ્યો હા અંધારો નથી આમી ટાણા હા સટાઈ ગયા આજનું વિડીયો કરી નાખી અટાણા પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવે તો લાઇક કરી દેજો એકાથી બાકી મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો.